टीवाई BA Sem 5 और शास्त्र में पेपर नंबर 12 विकास और पर्यावरण और शास्त्र 1 यूनिट 5 वस्ती और आर्थिक विकास एम आप जो आर्थिक विकास पर वस्ती वधारा असरो एम ईष्ट करता ओछी वस्ती हो त्यारे तो ईष्ट वस्ती एट ईष्ट वस्ती एटले कि वस्ती के जे वस्तीना प्रमाण द्वारा राष्ट्रीय उत्पादन महत्तम बने छे। ईष्ट वस्ती करता ओछी के वधु वस्ती होय ए राष्ट्रीय उत्पादन महत्व बनतु नथी। एटले ईष्ट वस्ती करता ओछी के वधु वस्ती ए राष्ट्रीय उत्पादन महत्व बनतु नथी। जो कि ईष्ट वस्तीनो ख्याल परिवर्तनशील होय छे। आर्थिक विकास थता ईष्ट वस्ती ए कमी वस्ती बनी जाए तेवुं बने छे अने आर्थिक विकास में घटाड़ो थाय छे तो ईष्ट वस्ती ए अति वस्ती बनी जाए ए पण शक्य छे। ईष्ट करता ओछी वस्ती होय त्यारे एटले वधु वस्ती एटले के वधु एटली वस्ती के जे वस्तीना प्रमाण द्वारा राष्ट्रीय उत्पादन में महत्तम बने छे ए पछी छे। ईष्ट करता वधु होय त्यारे एटले ईष्ट करता वधु वस्ती होय त्यारे तो अल्पविकसित देशों के जो आर्थिक विकास साधवा माटे प्रयासों करे छे तेमा ईष्ट करता वधु वस्ती जोवा मळे छे। आ देशों मोटा भागे अति वस्ती थी पीड़ाय छे। आवा संजोगों में वस्ती वृद्धिनी आर्थिक विकास पर केटली माठी असरो थाय छे जे नीचे प्रमाणे आपणे जोईए। तो पहेलुं छे आर्थिक विकास। तो आर्थिक विकास में घटाड़ो। आर्थिक विकास मूड़ीरोकाण पर आधार राखे छे। विकास साधता देश में मूड़ीनी अछत होय छे એટલે કે વસ્તી વૃદ્ધિને લીધે વપરાશ વધે છે તેથી અપેક્ષિત મૂડીરોકાણ થઈ શકતું નથી। વિકાસ સાધતા દેશો મોટે ભાગે ખેતી પર આધાર રાખતા હોય છે। વસ્તી વૃદ્ધિને લીધે ખેતીની જમીનનું ખંડ વિભાજન થાય છે અને ઉપવિભાજન થાય છે તેથી ખેતરો બિન આર્થિક એકમો થઈ જાય છે તેથી ખેતીમાં ઉત્પાદન વધી શકતું નથી। વસ્તી વૃદ્ધિને લીધે ખેતીની જમીન અન્ય કુદરતી સાધનોનો અતિ ઉપયોગ થાય છે જેને લીધે ભાવિ ઉત્પાદન વૃદ્ધિમાં અવરોધો પેદા થાય છે જેના કારણે આર્થિક વિકાસ અપેક્ષિત પ્રમાણમાં સિદ્ધ થઈ શકતો નથી। પછી છે માથાદીઠ આવક। માથાદીઠ આવકમાં ઘટાડો તો વસ્તી વૃદ્ધિને લીધે માથાદીઠ આવક પર પ્રતિકૂળ અસર પડે છે તે ખેતીની જમીન પર વસ્તીનું દબાણ વધે છે ઉત્પાદન સાધનોનો દુર્લભતા વધે તેથી તેના ભાવ વધે વપરાશી વસ્તુનું ઉત્પાદન ખર્ચ વધે વસ્તુઓના ભાવો વધતા લોકો પોતાની આવકમાંથી ઓછા પ્રમાણમાં બચત કરી શકે છે મૂડી સંચયમાં ઘટાડો થાય છે તેની પરિણામે મૂડી રોકાણમાં ઘટાડો થાય છે આવક ઓછી થાય છે સામે વસ્તી વધારો થાય છે એટલે કે વ્યક્તિ દીઠ સરકારી આવક એટલે કે માથાદીઠ આવકમાં ઘટાડો થાય છે તો સામાન્ય રીતે એવું જોવા મળે છે કે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિદર કરતાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો રહે છે તેના પરિણામે માથાદીઠ આવક નીચી રહે છે પછી છે લોકોનું જીવનધોરણ તો લોકોના જીવનધોરણમાં પણ ઘટાડો થાય છે વસ્તીમાં વધારો થતાં ખાદ્ય વસ્તુ કાપડ રહેણાંકના મકાનો અન્ય વપરાશી વસ્તીઓની શું છે માંગ વધે છે પરંતુ ટૂંકા ગાળામાં તેની માંગ પ્રમાણમાં પુરવઠો વધારી શકતો નથી પરિણામે જરૂરિયાતની આ બધી વસ્તુઓના ભાવ વધે છે તેથી જીવન નિર્વાહ ખર્ચ વધે છે વિકાસ પામતા દેશોમાં વિકસિત દેશોની તુલનામાં લોકોનું જીવનધોરણ કેવું થાય છે નીચું થાય છે તેથી જીવન નિર્વાહ ખર્ચ વધતા લોકોનું જીવનધોરણ નીચું જાય ગરીબીનું પ્રમાણ વધે ગરીબી એ નીચું જીવનધોરણ વસ્તીમાં વધારો લાવે છે એટલે કે વસ્તી વધારો ફરીથી લોકોના જીવનધોરણમાં વધુ નીચી સપાટીએ લઈ જાય છે જેના કારણે વસ્તી વધારો જીવનધોરણ એકબીજાથી પ્રભાવિત થાય છે પછી કૃષિ વિકાસ છે તો કૃષિ વિકાસમાં પણ ઘટાડો થાય છે વિકાસ સાધતા દેશોમાં મોટાભાગના દેશોનું અર્થતંત્ર કૃષિ પ્રધાન હોય છે એના કારણે વસ્તી વૃદ્ધિને લીધે ખેતી પર દબાણ વધે છે આવા દેશોમાં વૈકલ્પિક ઉદ્યોગોનો વિકાસ બહુ ઓછા પ્રમાણમાં થયો હોય છે તેથી ખેતી ક્ષેત્રે મોસમી બેકારી કે પ્રચંડ બેકારી જોવા મળે છે અને ખેતીમાં માથાદીઠ આવક નીચી હોય છે બચત ઓછી હોય છે મૂડીરોકાણ ઓછું હોય છે ખેતીમાં મૂડી સર્જનનો દર નીચો હોય છે આ જ રીતે વસ્તી વૃદ્ધિ કૃષિ વિકાસના નીચા દર માટે જવાબદાર ગણાવી શકાય છે પછી છે રોજગારીમાં ઘટાડો થાય છે બેરોજગારીમાં વધારો થાય છે તો છે રોજગારી તો રોજગારીમાં ઘટાડો અને બેરોજગારીમાં વધારો તો વસ્તી વૃદ્ધિ દેશમાં બેરોજગારી વધારે છે વસ્તી વૃદ્ધિને લીધે સમય જતાં શ્રમનો પુરવઠો વધે છે પરંતુ તેની સામે વિવિધ આર્થિક ક્ષેત્રે પૂરતો વિકાસ થઈ થતો નથી હોતો એટલે શ્રમની માંગ ઓછી રહે છે વસ્તી વધી
વધતી વસ્તી, આવકો, બચત, મૂડીરોકાણના પ્રમાણમાં ઘટાડો કરે છે. દેશમાં મૂડીસર્જનનો દર નીચો રહે છે. આર્થિક વિકાસ ધીમો પડી જાય છે. પરિણામે રોજગારીની નવી તકોનું પૂરતા પ્રમાણમાં સર્જન થઈ શકતું નથી. તેથી શ્રમની માંગ નીચી રહે છે. તેથી બેકારી ઉદ્ભવે છે. એટલે રોજગારીની નવી તકોનું પૂરતા પ્રમાણમાં સર્જન ના થાય તો બેકારી ઉદ્ભવે. બેકારીમાં થતા વધારા માટે જવાબદાર ગણાય છે વસ્તી વધારો. જેના કારણે વસ્તી વધારાને લીધે માંગમાં વધારો થાય છે. તેથી વપરાશ ખર્ચ વધે છે. તેથી ઉત્પાદન અને રોજગારી વધવા જોઈએ. પરંતુ તેનો આધાર મુખ્યત્વે બચત અને મૂડીરોકાણ પર હોય છે. પછી છે સામાજિક આંતરમાળખું. એટલે કે આ સામાજિક આંતરમાળખામાં સામાજિક સેવાઓ જેવી શિક્ષણ, આરોગ્ય, પાણી, વીજળી, રહેણાંકના મકાનો વગેરેને લગતી સગવડોનો સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે. સામાજિક આંતરમાળખામાં શેનો સમાવેશ કરવામાં આવે છે? તો શિક્ષણ, આરોગ્ય, પાણી, વીજળી, રહેણાંકના મકાન વગેરેને લગતી સગવડો સેવાઓનો સમાવેશ સામાજિક આંતરમાળખામાં કરવામાં આવે છે. એટલે વસ્તી વૃદ્ધિને લીધે સામાજિક આંતરમાળખા માટે વધુ ખર્ચ કરવું પડે છે. પરિણામે ઉત્પાદકીય ક્ષેત્રો માટે પ્રમાણમાં ઓછું મૂડીરોકાણ મળી શકે છે. એટલે કે ઉત્પાદકીય ક્ષેત્રો માટે પ્રમાણમાં ઓછું મૂડીરોકાણ મળે છે તે સ્થિતિ સર્જાય છે. શહેરીકરણ અને ગ્રામ્ય વિસ્તારોમાં સામાજિક સેવાઓ પાછળનું ખર્ચ વિશેષ પ્રમાણમાં થતું હોવાથી આર્થિક વિકાસ માટે જરૂરી ખર્ચમાં કેટલીક વાર કાપ મૂકવા પડે છે. જેના કારણે દેશનો આર્થિક વિકાસ દર ધીમો રહે છે. પછી છે મૂડી સર્જન. તો વસ્તી વૃદ્ધિ દેશમાં મૂડીસર્જનનો દર ધીમો પાડી દે છે. જેમ જેમ વસ્તી વધે છે તેમ તેમ માથાદીઠ આવક ઘટે છે. ભાવ વધારાને લીધે વપરાશ ખર્ચ ઘટે છે. બચતો ઘટતા મૂડીરોકાણ ઘટે છે. વસ્તી વધારાને લીધે સરકારને સામૂહિક સેવાઓ જેવી શિક્ષણ, આરોગ્ય, પાણી વગેરે માટે વધુ ખર્ચ કરવું પડે છે. તેથી ઉત્પાદન હેતુ માટેનું ખર્ચ ઘટતું જાય છે. આ બધાથી મૂડીસર્જન પર માઠી અસર થાય છે. ઉત્પાદન ક્ષેત્રે ઉપયોગમાં લેવામાં આવતી ટેકનોલોજીના સુધારા પર પૂરતું ધ્યાન આપી શકાતું નથી. પછી છે શ્રમદર. દેશની અર્થવ્યવસ્થામાં શ્રમદર એટલે કે કુલ વસ્તીના પ્રમાણમાં કામ કરી શકે તેવી વસ્તીનું ગુણોત્તર પ્રમાણ. શું શ્રમદર એટલે? દેશની અર્થવ્યવસ્થામાં શ્રમદર એટલે કે કુલ વસ્તીના પ્રમાણમાં કામ કરી શકે તેવી વસ્તીનું ગુણોત્તર પ્રમાણ. વિકાસ સત્તા દેશોમાં વસ્તી વધારાને પરિણામે બાળકોની સંખ્યા વધતી જાય છે. બાળકો બિન ઉત્પાદકીય વય જૂથમાં ઉમેરો કરાય છે. બીજી બાજુ મૃત્યુદરમાં ઘટાડો થવાથી પોઢો અને વૃદ્ધોનું પ્રમાણ વધે છે. અને તેથી વસ્તીમાં બિન ઉત્પાદકીય વય જૂથમાં વધારો થાય છે. કામ કરી શકે તેવું વય જૂથ કુલ વસ્તીના 35-40% જેટલું જ હોય છે. જી શું કામ કરી શકે તેવું કેટલું કુલ વય જૂથ હોય છે? 35-40% જેટલું જ હોય છે. આમ ઉત્પાદન કરી શકે તેવા વય જૂથનું પ્રમાણ નાનું હોવાથી ઉત્પાદન અને આર્થિક વિકાસ પર માઠી અસર પડે છે. કારણ કે વસ્તીના આશરે 60% લોકો કામ કરતી વસ્તી પર બોજારૂપ બને છે. એટલે 35-40% જેટલા વ્યક્તિઓ છે એટલા શું એ વય જૂથ છે એ કામ કરી શકે એવા છે 35-40%. બાકીના 60% લોકો કેવા છે? જે કામ કરતા નથી પણ જે કામ કરે છે એના ઉપર બોજારૂપ છે. પછી છે પર્યાવરણ. એટલે વસ્તી વધારાને લીધે કુદરતી પર્યાવરણને ભારે હાનિ પહોંચે છે. વસ્તી વૃદ્ધિને લીધે કુદરતી સંસાધનોની અછત થાય છે. ખેતીની જમીન, જંગલો, નદીઓનું પાણી, ખનિજ પદાર્થો, પહાડો વગેરેનો અતિ ઉપયોગ, દુરુપયોગ થવા માંડે છે. ખેતીની જમીન વધારવા માટે, લાકડું મેળવવા માટે, મકાનનું બાંધકામ કરવા માટે જંગલો કાપવા માંડે છે. કુદરતી પર્યાવરણમાં સમતુલા ખોરવાઈ જાય છે. જમીન બિનઉપજાઉ બને છે. રણ વિસ્તાર વધે છે. વસ્તી વધારાને લીધે શહેરીકરણને ઉત્તેજન મળે છે. પરિણામે શહેરોમાં ઝૂંપડપટ્ટી, વાયુ, જળ, અવાજના પ્રદૂષણની વિકટ સમસ્યાઓ સર્જાય છે અને લાંબા ગાળે તે લોકોના આરોગ્ય માટે નુકસાનકારક બને છે. પછી છે વિશ્વ અર્થવ્યવસ્થા. વસ્તી વધારો વિશ્વ અર્થવ્યવસ્થા પર નીચે પ્રમાણે અસર કરે છે. તો વસ્તી વધારો મોટાભાગે વિકસિત દેશો કરતાં વિકસતા દેશોમાં વિશેષ જોવા મળે છે. પરિણામે વિકસિત દેશો વિકાસ પામતા દેશો વચ્ચે આવકની અસમાનતા જોવા મળે છે. એટલે કે વસ્તી વધારો મોટાભાગે ક્યાં દેશોમાં જોવા મળે છે? તો વિકાસ સાધતા દેશોમાં વિશેષ જોવા મળે છે. વિકસિત દેશો વિકાસ પામતા દેશો વચ્ચે આવકની અસમાનતા હોય છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં વિકસિત દેશોનો હિસ્સો વધુ હોય છે.
વિકાસ પામતા દેશોનો હિસ્સો ઓછો હોય છે, તેથી વિદેશી હુંડિયામણ દર વિકસિત દેશોની તરફેણમાં વિકાસ પામતા દેશોની વિરુદ્ધમાં નક્કી થાય છે. વસ્તી વધારો વિકાસ પામતા દેશોની વેપાર તુલનાને મોટે ભાગે પ્રતિકૂળ રાખે છે. એટલે કે વસ્તી વધારો એ તો લો આર્થિક વિકાસ કરવામાં શું છે, ઈષ્ટ કરતાં ઓછી વસ્તી હોય ત્યારે, ઈષ્ટ કરતાં વધુ વસ્તી હોય ત્યારે. તો આર્થિક વિકાસ પર વસ્તી વધારો કઈ રીતે અસર કરે છે, તો આર્થિક વિકાસને ધીમો પાડે છે, માથાદીઠ આવકમાં ઘટાડો કરે છે, લોકોના જીવનધોરણમાં ઘટાડો કરે છે, કૃષિ વિકાસમાં ઘટાડો કરે છે, રોજગારીમાં ઘટાડો કરે છે, બેરોજગારીમાં વધારો કરે છે, સામાજિક આંતરમાળખામાં શું કરે છે, ઘટાડો, પછી મૂડી સર્જનમાં ઘટાડો કરે છે, શ્રમ દરમાં ઘટાડો કરે છે, પર્યાવરણ માટે હાનિરૂપ બને છે, અને વિશ્વ અર્થવ્યવસ્થામાં પણ શું કરે છે, વેપાર તુલનામાં પ્રતિકૂળતા પેદા કરે છે. હવે આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશી. થેન્ક યુ.